નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની બિનહરીફ વરણી થઈ છે. પ્રમુખ પદે કોંગ્રેસના વનરાજભાઈ વાળાની અને ઉપપ્રમુખ પદ માટે જગદીશ કાતરિયાની બિનહરીફ રીતે વરણી કરાઈ છે. બાબરા નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોની બિનહરીફ રીતે વરણી થતા કાર્યકરો ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. તો કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ રીતે વરણી થઈ છે. અમરેલીના બાબરા નગરપાલિકા કોંગ્રેસે કબજે કરી છે. મહત્વનું છે કે ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની બિનહરીફ રીતે વરણી થઈ છે. પ્રમુખ પદે કોંગ્રેસના વનરાજભાઈ વાળાની અને ઉપપ્રમુખ પદ માટે જગદીશ કાતરિયાની બિનહરીફ વરણી કરાઈ. કેતન બગડા અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. કેતન, જે રીતે અમરેલીના બાબરા નગરપાલિકા કોંગ્રેસે કબજે કરી છે, શું માહોલ ત્યાં? જી, આજે બાબરા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, તેમાં બાબરા પાલિકા પર કોંગ્રેસે ફરી એકવાર કબજો કર્યો છે. 2.5 વર્ષ માટે વનરાજભાઈ વાળાએ પ્રમુખ પદ માટે ચૂંટાયા છે, જ્યારે ઉપપ્રમુખ પદે જગદીશભાઈ કાતરિયાની વરણી કરવામાં આવે છે. અને પાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રમુખ ઉપપ્રમુખની આ જે ચૂંટણી હતી, તેમાં આ બંને જે છે તે બિનહરીફ વરણી થઈ હતી. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.